નમસ્કાર મિત્રો આજના સમાચાર એકે એક ખેડૂત મિત્રોએ જાણવા જરૂરી છે આપણા ખેડૂત દુનિયા સાથે સંકળાયેલા તમામ ખેડૂત મિત્રોને જણાવી દેવાનું કે ખેડૂતને થપ્પડ મારીને કેવી રીતના એને લાજ શરમ કરવામાં આવ્યા છે આ એક ખેડૂત મિત્રોને નહીં પરંતુ રાજ્યના દરેક ખેડૂત મિત્રોને થપાટ મારી છે આખી ઘટના શું બની છે તમામ વાત જણાવી એ પહેલાં જણાવી દેવાનું કે પરેશ ગોસ્વામીએ ખેડૂત મિત્રોને પાણી વાળવાની તૈયારી રાખવાની કહી દીધી છે હવે ખેડૂત મિત્રોએ પોતાના પાકને પાણી આપવાની પણ જરૂર પડશે મોટી આગાહી કરવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાની સહાયને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરીએ છે

સવાલો સવાલો કર્યા આ ભાજપના સમર્થકોને ખટક્યા હતા ધારાસભ્યના જે સમર્થકો હતા એને ખટક્યા હતા જેથી આ કાર્યક્રમ જેવો પૂર્ણ થયો ત્યારબાદ જે ખેડૂત આગેવાને સવાલ કર્યા એ ખેડૂત આગેવાન એટલે કે અમરાભાઈ ચૌધરી એના ઉપર ધારા સભ્યના જે સમર્થક હતા એને લાફાવાળી શરૂ કરી દીધી આનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવી ગયો છે આ વિડીયો તમને બતાવો છે એ જણાવી દેવાનું કે આ ખાલી બનાસકાંઠાના ખેડૂત ઉપર હુમલો નથી આ તમામ ખેડૂત મિત્રોને લાફો માર્યો સમાન છે આપણા રાજ્યના તમામ ખેડૂત મિત્રોને આ આગેવાનો જે ભાજપના આગેવાનો હોય છે ભાજપના જે સમર્થકો હોય છે એમના દ્વારા લાફો મારવામાં આવી રહ્યો છે શું ધારાસભ્યો સામે કોઈ સવાલો કરી ન શકે સામાન્ય માણસ સવાલો કરી ન શકે ખેડૂતો માટે જ્યારે પ્રશ્નો કરવા કોઈ આગેવાન આગળ આવે છે તો આવી જ રીતના એને ડરાવી ધમકાવીને ચૂપ કરી દેવામાં આવે છે આ જ ભાજપની એક કાર્યરીતિ છે આ જ ભાજપનો એક ખોપ છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો ધારાસભ્યનો જે સમર્થક છે એ એવું રહ્યો છે કે સાહેબ જ્યારે ગામમાં મીટિંગ કરે છે ત્યારે પણ તું ઊભો થઈને બોલે છે શા માટે ઊભો થઈને બોલે છે એમ કરીને લાફાવાળી શરૂ કરી દે છે એટલે આ ભાઈનું એવું કહેવું છે કે જ્યારે મીટિંગો કરવામાં આવે ત્યારે કોઈ ખેડૂતોએ પ્રશ્ન કરવાનો નહીં ચૂપચાપ સાંભળી લેવાનું ત્યાંથી પટી જવાનું ખેડૂતો માટે પ્રશ્ન કરવા કોઈ આગળ આવે ત્યારે આવી જ રીતના ચૂપ કરી દેવામાં આવે છે ત્યારે હવે ખેડૂત આગેવાન અમરાભાઈએ ફરિયાદ નોંધાવી દીધી છે અને ધારાસભ્યની પૂછપરછ કરવાની માંગ કરી છે અને આ ઉપરાંત જે પણ સમર્થકે હુમલો કર્યો છે તેને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે એવી અમરાભાઈ દ્વારા ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી છે આ વિડીયો પણ અમે તમને બતાવવા માગીએ છીએ આખો વિડીયો પણ તમે

હવામાન નિષ્ણાત અને ખેડૂતોના લોકપ્રિય એવા પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને ચેતવણી આપી દેવામાં આવી છે પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે ને વાત કરીએ તો એમણે એવું કીધું છે કે અત્યારે ગુજરાતમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હાલ બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર હોય ક્યાંય પણ વરસાદને લગતી સિસ્ટમ સક્રિય નથી તેથી ગુજરાતની અંદર હાલ વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે કોઈક કોઈક વિસ્તારમાં ક્યાંક ઝાપટા પડી જાય છે પરંતુ આમ તો સમગ્ર ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે તેમણે એવું પણ કીધું છે કે હાલ આયોડી સિસ્ટમ ફેવરેબલ નથી તેથી ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો મોટો ગેપ પડી રહ્યો છે અને જો કે ખેડૂતોને વરાપની જરૂર હતી જે વરાપ ખેડૂત મિત્રોને મળી ગઈ છે પરંતુ હવે મોટી ચેતવણી આપતા એમણે એવું કીધું છે કે આ વરાપ હજી પણ લાંબી ચાલે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરી નાખવામાં આવી છે રાજ્યમાં હજી પણ વરાપનો માહોલ રહેવાનો છે અને ખૂબ જ લાંબી ચાલે એવી મોટી આગાહી કરવામાં આવી છે જો કે એમણે કીધું છે કે અઢાર તારીખ ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખ આ તારીખે વરસાદની શક્યતા છે પરંતુ ગુજરાતના તમામ જિલ્લાની અંદર નથી કોઈ કોઈક વિસ્તારમાં જેમાં મધ્ય ગુજરાતનો જે પૂર્વનો ભાગ હોય અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈક વિસ્તારમાં જ વરસાદની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય આ વિસ્તારમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી તેથી ખેડૂત મિત્રોને એવું પણ જણાવવામાં આવ્યું છે કે વીસ તારીખ સુધી જો વરસાદ નહીં પડે તો ખેડૂતોએ પાણી વાળવાની પણ તૈયારી રાખવી પડશે તો ખેડૂત પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો તમામ ખેડૂત મિત્રોને અત્યારથી જ જણાવી દેવામાં આવે કે વરાપનો રાઉન્ડ કદાચ મોટો હોઈ શકે છે જેથી ખેડૂત મિત્રોએ પાણી વાળવાની પૂરી તૈયારી રાખવી પડશે બેઠક યોજાવાની છે જોકે આ બેઠક દર બુધવારે બોલાવાની હોય છે પરંતુ આવતીકાલે બુધવારે વિશ્વ આદિવાસી દિવસ છે એટલે વિશ્વ આદિવાસી દિવસની રજા હોય એટલે આજે મંગળવારના રોજ ભૂપેન્દ્ર પટેલની બેઠક બોલાવાની છે અને આ બેઠકની અંદર મોટા સમાચાર ખેડૂતો માટે આવી રહ્યા છે જેમાં ખેડૂતોમાં સૌરાષ્ટ્રની અંદર જે ભારે વરસાદ જેમાં ગીર સોમનાથ જિલ્લો હોય જુનાગઢ જિલ્લો હોય ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો ખેડૂતોના પાકને નુકસાન થયું હતું ત્યારે આ નુકસાનીના વળતર માટે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે

તેમના માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે આખી સહાય શું છે આખી જાણકારી જોવી હોય તો આપણી ખેડૂત દુનિયા ડોટ કોમ વેબસાઇટની અંદર આખી સહાયની માહિતી આપી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સહાયની અંદર તમને કેટલી સહાય મળશે તો આની અંદર જે પણ ખેડૂત મિત્રો નારિયેળીનું વાવેતર કરવું હોય તેને પ્રતિ હેક્ટર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે આ ઉપરાંત નારિની અંદર પોષણ અને જીવાત માટે પણ વધારાની સહાય મળશે જેમાં તમને નારિયેળીના પોષણ અને જીવાતના વ્યવસ્થાપન માટે હેક્ટર દીઠ વધારાના પાંચ હજાર રૂપિયાની પણ સહાય મળવા પાત્ર રહેશે ફોર્મ ક્યાં ભરવાનું તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે ત્રણ સપ્ટેમ્બર સુધી આ ફોર્મમાં અરજી કરી શકો અને અત્યારે આ ફોર્મ શરૂ છે તો તમારે જે પણ ખેડૂત મિત્રો નારિયેળીની ખેતી કરતા હોય સહાય જોતી હોય તો અત્યારે જ ફોર્મ ભરી દેજો ત્યાર પછી ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે મહુવા માર્કેટ યાર્ડમાં સારી ક્વોલિટીના મગફળીના મણના બે હજાર પંચાણું રૂપિયાનો ભાવ બોલાયો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીનો નીચો ભાવ તેરસો રૂપિયા બોલાયો હતો આ સિવાય તળાજા માર્કેટ યાર્ડ અને ભાવનગર સહિતના માર્કેટયાર્ડમાં પણ વિવિધ પાકોની સારી આવક થઈ હતી જોકે મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના સાબિત થયા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો મિત્રો આ જ માટે વિદાય લઈએ છે ફરી મળશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન